નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય ગુજરાતી, તેમાં ચેપ્ટર 8, તેમનું નામ છે છત્રે. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને તેમના લેખક છે રતિલાલ બોરીસાગર. તેમાં જોઈએ વિભાગ એમાં પ્રશ્ન પહેલો કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખવું, પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં પ્રશ્ન પહેલો કે લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા શા માટે ગયા? તેમનો જવાબ છે કે લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા ગયા કારણ કે વરસાદમાં છત્રીની જરૂર હતી. બીજો પ્રશ્ન, લેખક કેવી છત્રી ગમી? લેખકને શ્યામા છત્રી ગમી. ત્રીજો પ્રશ્ન, દુકાનદારે કરેલું કયું સંબોધન લેખકને ગમ્યું? દુકાનદારે કરેલું સાહેબ તરીકેનું સંબોધન લેખકને ગમ્યું. ચોથો પ્રશ્ન, છત્રી ટકતી નથી એનું લેખક કયું કારણ જણાવે છે? છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી એમ લેખક જણાવે છે. પાંચમો પ્રશ્ન, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મૂઢી દેવાનો હુકમ કર્યો. પ્રશ્ન નંબર 6, દુકાનદાર લેખકને છત્રી શોધવાના ફાફા મારવાનું છોડીને શું કરવા સમજાવી રહ્યા હતા? દુકાનદાર લેખકને છત્રી શોધવાના ફાફા મારવાનું છોડીને છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. સાતમા પ્રશ્ન, દુકાનદારે છત્રીપાઠના લેખકને કઈ સલાહ આપી? દુકાનદારે છત્રીપાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવા ઉપાય શોધી કાઢવાની સલાહ આપી. પ્રશ્ન નંબર 8, લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો? લેખકનો વિચાર પોતાના આખો બાયોડેટા છત્રી પર લખવાનો હતો. નવમો પ્રશ્ન, લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર કયા શહેરથી લેખક પર આવ્યો હતો? લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટથી લેખક પર આવ્યો હતો. દસમો પ્રશ્ન, છત્રી લેવા જવાની બાબતમાં લેખકનો શું દ્રઢ મત હતો? છત્રી લેવા જવાની બાબતમાં રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો લેખકનો દ્રઢ મત હતો. અગિયારમો પ્રશ્ન, છત્રીપાઠ લેખકના કયા સંગ્રહમાંથી લીધો છે? છત્રીપાઠ લેખકના ઓમ હાસ્યમ સંગ્રહમાંથી લીધો છે. બારમો પ્રશ્ન, રાજકોટથી વળતી બસમાં પાછા ફરતા લેખક છત્રી ક્યાં ભૂલી ગયા હતા? રાજકોટથી વળતી બસમાં પાછા ફરતા લેખક અમદાવાદ ઉતરતા બસમાં છત્રી ભૂલી ગયા હતા. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પહેલું, લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી અને કઈ રીતે? તેમાં જોઈએ કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી અને એ માટે એમને પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું અને વરસાદના પાણીને કારણે એ ભૂંસાઈ ન જાય એ માટે આ વિગતો પાકા રંગથી લખાવી. પ્રશ્ન નંબર 2, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો એમનો દ્રઢ મત હતો. પ્રશ્ન નંબર 3, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. આ ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચો ઉમેરીને તો 350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકનું 4 ગુણ છે. તેમાં પહેલું, છત્રી ન ખોવાય માટે લેખકને કેવી કેવી સલાહો મળતી હતી? તેમાં જોઈએ કે છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી. પહેલું, લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઉછાળ વીટી રાખવું. બીજું, લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તે વખતે પૂરતો
પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તેમ આવું 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. અને ત્રીજું, તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવાની પ્રભુ પૂજન કર્યા કરવું, આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોલવાનો પ્રશ્ન જ ન રહે. ચોથું, તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે લખો. તેમાં જોયું કે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા. છત્રી પર નામ સરનામું હતા અને એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યું ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને એની છત્રી પોતાની પાસે ન હોવાથી દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. હવે સલાહ એ હતી કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું, એમાં રાજકોટ જવા આવવાના બસ ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણી અને નાસ્તો વગેરેને મળીને 350-350 રૂપિયા થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા પત્ર લેખકની ભાવના અને તેમની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો અને વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા. પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તેવું તરત બસની ઓફિસે ગયા પણ કોઈએ એને છત્રી જમા કરાવી ન હોતી. આમ કરવા છતાં રિક્ષા ભાડાના જવા આવવા અને બીજા 80 રૂપિયા થયા. આમ તો ડોસીની ઢીંગલી, તાબિયાની ડોસીની ઢીંગલી માથે મૂંડામણ એ કહેવત જેવું થયું. વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખવું પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં જોઈએ કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એમાં પહેલું કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. પોસ્ટકાર્ડ, શ્રદ્ધા, પરિસ્થિતિ, રવિન્દ્ર, દિલગીરી, રૂબરૂ. બીજો પ્રશ્ન, નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. તેમાં રવિ પ્લસ ઇન્દ્ર રવિન્દ્ર, ચાતુર્ય પ્લસ માસ ચાતુર્ય માસ, સત પ્લસ જન સજ્જન, ઉપ પ્લસ આય ઉપાય, સત પ્લસ ધા શ્રદ્ધા, વી પ્લસ અવહાર વ્યવહાર. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. ચાતુર્માસ દ્વિગુ સમાસ, પ્રભુ ભજન તત્પુરુષ, મૂર્ખાઈભર યોગપદ, જીવનશૈલી મધ્યમપદલોપી, ઋણમુક્ત તત્પુરુષ અને ક્ષમાયાચના તત્પુરુષ. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો. દુકાનદાર પરપ્રત્યય, પરિસ્થિતિ પૂર્વ પ્રત્યય, જગત પરપ્રત્યય અને શ્યામળ પરપ્રત્યય. 5મો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ગ્રાહક એટલે ગ્રાહક, ક્ષમા માફી, એકરાર અબુલા, આચરણ વર્તન. પ્રશ્ન નંબર 6, નીચેની સંખ્યાઓના સાચા પ્રકાર લખો. છત્રી જાતિવાચક અને ઉપદેશ ભાવવાચક. ચા પાણી દ્રવ્યવાચક, રશિયા વ્યક્તિવાચક. 7મો પ્રશ્ન, નીચેના વાક્યમાંના અલંકારોનો પ્રકાર લખો. પહેલું છે એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી, શ્લેષ અલંકાર. બીજું, તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, ઉપમા અલંકાર. ત્રીજું, રાતે સીમમાં તડકાઈ રાતવાસો કર્યો હોય, સજીવારું પણ. અને ચોથું, પ્રિયાનું મુખ તો ચંદ્ર કરતાય સુંદર છે, વ્યતિરે. નીચેના માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં પ્રશ્ન 8, નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપો. પેલું ફાફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવા. બીજું, કારગત નીવડવું એટલે સફળ થવું. ત્રીજું, કદર કરવી મહત્વ સમજવું. ચોથું, ત્યાગ કરવો છોડી દેવું. 5મું, કશું ન વળવું એટલે કે કોઈ ફાયદો ન થવો. 9મું પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખવું. પેલું, ભીના વાળ વાળી રૂપાળી સ્ત્રી શ્યામા. બીજું, ચોમાસાની ઋતુના 4 માસ ચાતુર્માસ. અને ત્રીજું, ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર ઓછાળ. પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉધાર, જમા, ટકાઉ, તકલાતી, સહેલું, અઘરું, જ્ઞાન, અજ્ઞાન, ભીની, સૂકી, પ્રશ્ન, ઉત્તર, નવી, જૂની, ઘટતું, અણઘટતું, સજ્જન, દુર્જન, નકામું, કામનું. પ્રશ્ન નંબર 11, નીચેના શબ્દોના અર્થ આપો. પહેલો, પ્રથમ,
साल वर्ष सॉरी पहलू एटले प्रथम अने पहला एटले पूर्वे साल एटले वर्ष अने शाल एटले ओढ़वानुं वस्त्र। बारमो प्रश्न नीचेना तळपदार शब्दोना शिष्ट रूप आपो। पहेलुं ओछाड़ एटले चादर, बीजू एकरार कबूलात, તેમનો પ્રશ્ન નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેમના પ્રકાર લખો। પહેલું છે કે મેં નાની નાજુક છત્રી બતાવવા કહ્યું, નાની પ્રમાણવાચક અને નાજુક એ ગુણવાચક। બીજું તમારી છત્રી ટકાઉ હશે જ, ટકાઉ ગુણવાચક। અને ત્રીજું પછીની 5 મિનિટમાં હું ભૂલી ગયો, 5 સંખ્યાવાચક। પ્રશ્ન નંબર 14 કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેમના પ્રકાર લખો। એમાં પહેલું છે કે એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો, પહેલાંની સાલે એ સમયવાચક। બીજું છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો, ખરેખર અભિગમ સૂચક। ત્રીજું પત્રલેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી, ચોક્કસ અભિગમવાચક। ચોથું અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો, બસમાં સ્થાનવાચક। પાંચમું ઉપરના જેવી ઘણી સલાહો મને મળી, ઘણી માત્ર સૂચક। પ્રશ્ન નંબર 15 નીચેના શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો, તેમાં પ્રયત્ન પ પ્લસ ર પ્લસ અ પ્લસ ય પ્લસ અ પ્લસ ત પ્લસ ન પ્લસ ઓ। બીજું સાનિધ્ય સ પ્લસ આ પ્લસ ન પ્લસ ન પ્લસ ઈ પ્લસ ધ પ્લસ ય પ્લસ અ। ક્ષમા ક પ્લસ ક્ષ પ્લસ અ પ્લસ મ પ્લસ આ। 16મો પ્રશ્ન નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। કર્તરી રચના તેમાં જોઈએ કે મેં છત્રી ખોઈ નાખી અને કર્મણી મારાથી પણ સ્મિત કરાયું। બીજું ભાવે રચના મારાથી ના નથી પાડી શકાતી અને બીજું પ્રેરક રચનામાં છત્રી ઉપર તમારું નામ અને સરનામું લખાવડાવું। પ્રશ્ન નંબર 17 નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો। એમાં પહેલું છે છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધ્યા છે, તેમાંથી છત્રી ખોવાઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાયા। બીજું ટેલિફોન નંબર વગેરે બધું જ મેં લખ્યું, ટેલિફોન નંબર વગેરે બધું જ મેં લખાવડાવ્યું। ત્રીજું ઘરે ગયા પછી સૌએ પૂછ્યું, ઘરે ગયા પછી સૌએ પૂછાવ્યું અથવા પૂછાવડાવ્યું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।